માં જે પ્રકારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને ભારતમાં પણ આગામી જો લહેર આવે તો એને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત જોવા મળી રહી છે ત્યારે ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર ડોક્ટર પાર્થિવ મહેતા આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે એમની સાથે વાતચીત કરશું સર જે પ્રકારનો રેશિયો અથવા તો જે પ્રકારના ડેટા સામે આવી રહ્યા છે કે ત્રીજો ડોઝ જો પ્રિકોશન ડોઝ તરીકે જેને ઓળખવામાં આવે છે એ 10% કરતા પણ વધારે જે સિનિયર સિટીઝન છે એમને નથી લીધું અથવા તો કયા લોકોએ આગામી સમયે લેવા જોઈએ શું કઈ કહેશો આ બાબતે સૌથી પહેલા તો આપના માધ્યમથી આટલા બધા લોકોને જોડાઈ શકે છે એના બદલ તમારો આભાર હા તમારી ચિંતા સાચી છે કારણ કે 60 વર્ષથી ઉપરના લોકો જો 10% કે 12% લોકોએ પ્રિકોશનરી ડોઝ લીધો નથી એનો મતલબ કે કદાચ જો કોરોનાની હવે જો ચોથી લહેર આવે જેમાંના ઘણા બધા લોકોએ નથી લીધું એવું ધારીને કારણ કે ઓછી ઉંમરમાં કોરોના વધુ ઘાતક નથી અને મને કશું નહીં થાય પણ એવું નથી યંગ એજના જેમને ડાયાબિટીસ હાઈપરટેન્શન બ્લડ પ્રેશર હૃદય ખરાબ કિડની ખરાબ લિવર ખરાબ અથવા તો જેમના ઘરમાં

આગામી સમયની અંદર ચિંતાજનક બની શકે છે ચિંતા તબીબી નિષ્ણાત તરીકે સો ટકા અમને અત્યારે ખરી કારણ કે હવે આપણે અમને ગુજરાતમાં પણ ઠંડી ખૂબ વધી છે એટલે સ્વાભાવિક છે હવાથી ફેલાતા બધા વાયરસના રોગો વધશે જ બીજી વસ્તુ હમણાં ક્રિસમસનું સેલિબ્રેશન આવશે પછી આપણે આખા ગુજરાતમાં પતંગ ઉતરાણ આવશે મકર સંક્રાંતિ આવશે અને એના પછી લગ્નગાળો શરૂ થશે એટલે અમને બધાને એવી ચિંતા તો ખરી કે આવતો દોઢ મહિનો ખૂબ જ ક્રુશિયલ કહેવાશે અને એના કારણે જ આપણે ગુજરાત સરકારે પણ આવતા ત્રણ થી સાડા ત્રણ મહિના સુધી સાવચેત રહેવા માટે બધાને ભલામણ આપી છે એટલે એટલા ગાળા સુધી તો આપણે સાવચેત રહેવું જ જોઈએ એવી સલાહ છે સર આ સિવાય ચર્ચા એ પણ થઈ રહી છે કે આ જે

જો દેખાય કે નવો પ્રકારનો વેરિયન્ટ આવે તો આપણને ચિંતા થઈ શકે ફરી એકવાર એ ચર્ચા પણ થતી જોવા મળી રહી છે કે ગુજરાતીઓ અથવા તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સારી છે ને એના કારણે એટલી મોટી અસર નહીં થઈ શકે એ બાબતમાં તથ્ય કેટલું કારણ કે અનેક જગ્યાએ આ વાત તો ફરી એકવાર સાંભળવા મળી રહી છે આ આપણી ઇમ્યુન સિસ્ટમની વાત કરીએ ને તો આપણને બધા જ પ્રકારના રોગોની સામે લડતા આટલા માટે આવડી જાય છે કે વાતાવરણમાં અને સમાજમાં એકબીજાને રોગ આપવાની ક્રિયા ખૂબ ઝડપથી આપણે ત્યાં થતી હોય છે આપણી હાઇજીનિક કંડિશન જોઈએ આપણી પોતાની આદતો જોઈએ તો એને લીધે નાની મોટી જે કંઈ પણ ચેપ આપણને આવતો હોય એ આપણને થોડે થોડે અંશે જેને હર્ડ ઇમ્યુનિટી કહેવાય એ તો આપતો જ હોય છે અને ભૂતકાળમાં પણ આપણે ભારતીયોએ આ બધી બાબતોને વધુ સારી રીતે હેન્ડલ કરી છે એટલે કદાચ એવું ગણાય કે ચીન જેટલી ઘાતકતા આપણને નહીં નડે તો ચિંતાજનક બાબત જરૂર નથી પરંતુ લોકોએ સાવચેત રહેવાની ખૂબ જરૂર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પણ કહી રહ્યા છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે જે લોકોએ હજુ પણ પ્રિકોશન ડોઝ નથી લીધા અને જેવો યંગ છે એમને પણ એમના ઘરમાં કોઈ એ પ્રકારની સ્થિતિ હોય તો લઈ લેવું જરૂરી છે કારણ કે પ્રિકોશનરી ડોઝ છે એનાથી આગામી સમયની અંદર કોવિડ સામે રક્ષણ જરૂરથી મળતું જોવા મળશે કેમેરામેન નિલેશ સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇન અમદાવાદ